દાખલા નંબર 3 ઉપર જો શું કીધું છે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 માં શું કીધું છે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅને લસાઅ શોધો અવિભાજ્ય અવયવની રીતે કીધું છે તો એક કામ કરીએને બેટા નોર્મલ એકદમ ઈઝી પહેલા ગુસાઅ શોધો માટે બધાના ભાગ પાડી દઈએ ચલો તો 12 ના ભાગ પાડીએ તો કેટલા આવશે 6 2 12 3 2 6 3 1 3 એટલે 12 ના ભાગ કેટલા પડ્યા 2 2 3 એ જ રીતે ચલો 15 ના ભાગ પાડીએ તો 15 માં 5 તરી 15 5 1 5 એટલે 15 ના ભાગ કેટલા પડ્યા 5 3 એ જ રીતે 21 ના ભાગ પાડીએ તો 7 તરી 21 7 1 7 તો 21 ના ભાગ કેટલા પડ્યા 3 7 તો બેટા આપણે ગુસાઅ શોધો હોય તો ગુસાઅનો મતલબ શું થાય કે ત્રણે માં સામાન્ય કિંમત હોવી જોઈએ ત્રણ કિંમત હોય છે ત્રણે નો ગુસાઅ શોધો હોય છે તો ત્રણે માં સામાન્ય હોવું જોઈએ ચલો બે ની શરૂઆત કરીએ તો બોલો બે અહીંયા છે તો અહીંયા છે ના બે ના એટલે આ બને છે તો રહ્યું કોણ ત્રણ ત્રણ અહીંયા પણ છે અહીંયા પણ છે ને અહીંયા પણ છે એનો મતલબ કે ત્રણ ત્રણે માં છે બીજી કોઈ કિંમત ત્રણે માં આવતી નથી પાંચ અહીંયા છે પણ બાકી બે માં નથી સાત અહીંયા છે પણ બાકી બે માં નથી તો ત્રણે માં સામાન્ય એવું કિંમત કઈ મળી ત્રણ તો એનો મતલબ કે ગુસાઅ ઓફ 12, 15, 21 કેટલો મળ્યો 3 બોલો ક્લિયર બેટા ડન ને આવું ફાવશે ચલો હવે આપણને લસાઅ શોધવાનું કીધું છે તો લસાઅ માટે ત્રણે ભેગા લઈ લઈએ તો કેટલો આવશે 12 15 21 તો બે થી ભાગ ચલાવવાના 6 દુ 12 અહીંયા ના ચાલે 21 માં પણ ના ચાલે એટલે એમ ના એમ ચલો હજી બે થી ભાગ ચાલશે 3 દુ 6 15 એમ ના એમ 21 એમ ના એમ હવે 3 થી ભાગ ચાલશે તો 1 તરી 3 5 તરી 15 7 તરી 21 હવે જો પહેલા નાના 5 છે અવિભાજ્યમાં તો 5 1 5 કરી દેવાનો તો 7 એમ ના એમ હવે 7 1 7 બોલો પડી ગયા અવયવ ડન ક્લિયર ને ચલો તો લસાઅ કેટલો તો બધાનો ગુણાકાર કરવાનો એટલો આપણો લસાઅ આવે તો લઈ લઈએ લસાઅ ઓફ 15 અરે 12 15 અને 21 કેટલો તો આ બધાનો ગુણાકાર જેટલો ગુણાકાર કેટલો આવશે કરો તો બેટા ચલો ગુણાકાર કેટલો આવશે 2 ગુણ્યા 2 4 4 કરી 12 12 5 60 60 70 એટલે કેટલા આવશે 7 6 42 420 બોલો ડન એટલે ગુસાઅ 3 અને લસાઅ 420 બોલો ફા બેટા આવું હવે આવડશે પાક્કું ને ક્લિયર ને 100% ઓકે જોઈ લો દાખલા નંબર 2 એવો જ છે જો શું કીધું છે આપણને કે 17 23 અને 29 આપેલા છે ને એનો હવે ગુસાઅ પહેલા શોધવો છે ચલો 17 ના કોઈ ભાગ પડે ના એટલે 17 નો ભાગ ના પડે તો 17 એકા 17 લખાય પછી 23 23 ના કોઈ ભાગ પડે ના પડે તો 23 એકા 23 પછી 29 29 ના કોઈ ભાગ પડે ના પડે એટલે 29 એકા 29 તો ત્રણે ત્રણ માં ગુસાઅ કેટલો હશે સામાન્ય અવયવ કયો આવ્યો એક એટલે કે ગુસાઅ ઓફ 17, 23, 29 એટલે કેટલો છે એ બોલો ક્લિયર બેટા ખબર પડી ડન ને હવે એ જ રીતે લસાઅ શોધવાનો કીધો છે તો લસાઅ માટે તો આપણે શું કરવું પડશે તો કે લસાઅ શોધીએ તો ત્રણે ને જોડે લેવા પડે તો ત્રણે ને જોડે લઈએ એટલે 17 23 29 17 ના કોઈ ભાગ ના પડે એટલે 17 એકા 17 તો 23 અને 29 એમ ના એમ આ એક 23 ના કોઈ ભાગ ના પડે એટલે 23 એકા 23 તો 29 એમ ના એમ અને હવે 29 ના ભાગ પર ના પડે એટલે 29 એકા 29 ઓકે તો ત્રણે નો લસાઅ કેટલો તો કે લસાઅ ઓફ 17, 23, 29 કેટલો તો કે ત્રણે ના ગુણાકાર જેટલો કરો બેટા ત્રણે નો ગુણાકાર કરો ચલો 17 ગુણ્યા 23 એનો જે જવાબ આવે એનો 29 સાથેનો ગુણાકાર એટલે આપણને મળે છે 11,339 કેટલા મળે છે 11,339 બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ફાવે ને તો આ થઈ ગયો ગુસાઅ અને લસાઅ ઇઝી ઇઝી બોલો એ જ રીતે તમને દાખલામાં 3 માં પણ આવડશે હવે 8 9 અને 25 છે 8 ના ભાગ પડશે 9 ના ભાગ પણ પડશે 25 ના ભાગ પણ પડશે પણ સામાન્ય ત્રણેમાં આવશે નહીં એટલે ગુસાઅ તો કેટલો 1
હેને અને લસાઈ એટલે 3 નો ગુણાકાર કરી દેવાનો 25 ગુણ્યા 9 ગુણ્યા 8 બોલો જાતે ફાવશે આવો હવે આવડશે ને પક્કું છે ડન છે 100% ઓકે ડન તો હવે આવી જાવ દાખલા નંબર 4 ઉપર જો દાખલા નંબર 4 માં શું કીધું છે આગળ હમણે જ આપણે દાખલા નંબર 2 માં આપણે સૂત્ર સાબિત કર્યું હતું સૂત્ર સાબિત શું કર્યું હતું બેટા કે a b a ગુણ્યા b કરી એટલે કે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ એ ગુણાકાર કેટલો આવશે તો કે એના ગુસા અને લસાના ગુણાકાર જેટલો જ તો અહીંયા આપણને એવું જ કંઈક પૂછ્યું છે હવે જોઈ લો કે જો ગુસા ઓફ a, b બરાબર 9 તો લસા ઓફ ધીસ, ધીસ શોધો ગુસા આપેલો છે અને લસા શોધવાનો કીધો છે તો આપણી જોડે બે કિંમત કઈ થઈ ગઈ 306 અને 657 તો આપણે a બરાબર 306 લઈ લઈએ અને b બરાબર 657 લઈ લઈએ બરાબર ને તો આપણી જે સૂત્ર છે a, b બરાબર a ગુણ્યા b બરાબર શું તો કે ગુસા ઓફ a, b ગુણ્યા લસા ઓફ a, b બરાબર ને બેટા આ આપણું સૂત્ર છે જ ચલો તો બેટા હવે એક કામ કરીએ a એટલે શું લીધું આપણે 306 ગુણ્યા b એટલે 657 બરાબર ગુસા ઓફ a, b કેટલું આપેલું છે 9 ગુણ્યા લસા આપણે શોધવા છે એટલે લસા ઓફ 306, 657 બોલો ને બેટા ચલો લસા શોધો હોય તો આને ચોકડીમાં લઈ જવું પડે ચોકડીમાં જાય તો નીચે જશે ભાગાકારમાં તો ચલો માટે લસા બરાબર લસા ઓફ ધીસ બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9 ઓકે બોલો ક્લિયર ને બેટા ચલો આપણે 306 ભાગ્યા 9 કરી જો તો થાય છે 306 ભાગ્યા 9 થાય છે કેટલા આવે છે જુઓ 34 કેટલા આવે છે 34 એટલે બંને ઉડી જશે તો 34 ગુણ્યા 657 કરો તો બેટા 34 ગુણ્યા 657 કર્યા કેટલા આયા 22,338 એનો મતલબ કે આ બંને કિંમતોનો લસા કેટલો 22,338 બોલો ડન તો બેટા યાદ રાખજો જ્યારે પણ આપણને ગુસા આપી દીધો હોય અને લસા શોધવાનું કીધું હોય અથવા તો લસા આપેલો હોય અને ગુસા શોધવાનું કીધું હોય તો આપણે કમ્પલસરી આ સૂત્રનો ઉપયોગ કરવો જ પડે ડાયરેક્ટ આના ભાગ પાડીને આપણે ગુસા કે લસા શોધી શકીએ નહીં ખોટું પડશે ઓકે બોલો ડન ને બેટા આવું હવે ફાવશે પાક્કો ચકાચિયક ઓકે તો જો દાખલા નંબર 6 જો શું કીધું છે કે સમજાવો કે આ 7×11×13 અને 7×6×5×4×3×2×1×5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે ચલો બેટા સૌથી પહેલા તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય મને કહો વિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના બે ભાગ પડે એ બે ભાગ કઈ રીતે પડે તો બેટા 6 છે તો એને આપણે કહી શકીએ 3×2×6 એટલે કે 3×2 હું લખી શકું તો 6 વિભાજ્ય થઈ ગયું કારણ કે એને બે ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે 6 ને એના બે ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ એટલે 6 વિભાજ્ય સંખ્યા થઈ ગઈ હા કે ના ખબર પડી ને શું કીધું મેં બસ ત્યારે એક કામ કરો જો સૌથી પહેલી કિંમત કઈ છે 7×11×13 છે બરાબર ને ચલો આપણને બે વસ્તુ આપેલી છે આ બધું ગુણાકારમાં છે એટલે એક કૌંસ થઈ ગયો પછી આ વત્તા છે પછી 13 છે એટલે બીજો કૌંસ કહેવાય ચલો આ બંને કૌંસમાં બોલો 13 સામાન્ય નીકળે તો હવે અંદર શું રહ્યું તો કે 11×77 આ તો કોમન નીકળી ગયા છે વત્તા અહીંયા કશું નથી એટલે 1 તો આને કહેવાય 13×કૌંસની બહાર એટલે ગુણાકારમાં છે ને 77 વત્તા 1 એટલે 78 તો આનો મતલબ એ થયો બેટા કે આ સંખ્યાને હું ગુણાકાર સ્વરૂપે લખી શકું છું 13×78 એનો મતલબ કે આ સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે હા કે ના ઈઝી ખબર પડી પક્કું ડન ને જોઈ લો એ જ રીતે બીજામાં જુઓ શું આપ્યું છે 7×6×5×4×3×2×1 + 5 ચલો આવું આપ્યું છે ડન ચલો તો હવે આપણને ધ્યાનથી આપણે જોઈએ આપણને ખબર પડી કે આ બધા ગુણાકારમાં છે એક કૌંસ અહીંયા વત્તાના બીજો કૌંસ બોલો અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે તો 5 આપણે સામાન્ય લઈ લઈએ તો અંદર શું રહેશે 7×6×4×3×2×1
વત્તા એક પાંચ તો સામાન્ય નીકળી ગયા બરાબર ને ચલો તો પાંચ સાત છ બેતાલીસ બેતાલીસ અને ચાર તરી બાર બાર દુ ચોવીસ ચોવીસ ગુણ્યા બેતાલીસ કરો તો ચોવીસ ગુણ્યા બેતાલીસ એટલે કેટલો મળે આપણને જવાબ એક હજાર આઠ તો આને આપણે લખી શકીએ પાંચ ગુણ્યા એક હજાર આઠ તો બેટા આ જે આપણને કિંમત આપેલી હતી આપણે એને બે ના બે કિંમતોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ એનો મતલબ કે આ વિભાજ્ય સંખ્યા છે હા કે ના બરાબર ને બેટા વિભાજ્ય સંખ્યા કોઈ બી સંખ્યા લઈ લો ચલો બાર તો બાર એટલે શું તો કે છ દુ બાર એનો મતલબ કે આ બંનેના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ તો આ બાર એ વિભાજ્ય સંખ્યા છે ચલો અગિયાર અગિયાર ને કોઈના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ ના એટલે અગિયાર એ વિભાજ્ય સંખ્યા કહેવાય નહીં તો ટૂંકમાં કોઈ પણ સંખ્યા આપીએ અને બે ભાગમાં આપણે વહેંચી શકીએ બે ભાગના ગુણાકારમાં લખી શકીએ તો એ વિભાજ્ય સંખ્યા થઈ જાય તો આપણે બંને એવું જ કર્યું ને આને પણ આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યું આને પણ આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યું એનો મતલબ કે આ બંને બંને ગુણાકાર સ્વરૂપે છે 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 અને છે છે ઓકે બોલો ક્લિયર ને બેટા ઓકે તો હવે દાખલા નંબર પાંચ મેં નથી લખ્યો જોઈ લો દાખલા નંબર પાંચ અત્યારે કરવાનો નથી હું ચેપ્ટર નંબર એકમાં જેટલું જે રીતે કરાવું એ જ રીતે કરવાનું છે અત્યારે બેટા બાકી જરૂર પડશે હું બધું જ કરાવીશ એટલે તમારે મને કોઈ સવાલ પૂછતા નહીં સર પાછું રહી ગયો આ ફલાણું ડીકણું હું બધું જ કરાવીશ ચિંતા ના કરતા પણ અત્યારે ચેપ્ટર નંબર દાખલા નંબર પાંચ કરવાનો નથી ઓકે બોલો આટલું ખબર પડી ગઈ ને ડન ને બેટા પાક્કું ચકાચક ઓકે બધું જ બે બે વાર લખવાનું છે ઓકે થેન્ક યુ